सोशल मीडिया विथ लव भाग त्रण। आपणे आगळना भागमां जोयुं के अनेरी सेक्टर डी मां रोड साइड उभी होय छे अने त्यां ज एक लेम्बोर्गिनी कार आवती देखाय छे। अनेरी ओळखी जाय छे के ए कारमां कोण छे अने तेनी इच्छा छे के कारमां बैठेली लेडी तेने न ओळखे, पण एवुं थतुं नथी। ते कारनी पासे ज आवीने उभी रहे छे અને કારમાં રહેલી અને કારમાં બેસેલી સ્ત્રી તેના ગોગલ્સ ઉતારે છે અને સાથે માસ્ક નીચું કરે છે। તે ખૂબ જ આકર્ષક લાગી રહી હોય છે અને તે અનેરીની સામે જોઈને કહે છે, સો ધીસ ઇઝ યોર કોલેજ હિયર, સ્ટોપ માનસી, ઓકે, આઈ એમ હિયર ફોર સમ અધર વર્ક, કેન આઈ આસ્ક વોટ આર યુ ડુઈંગ હિયર, વાય આર યુ ગેટિંગ યોર આન્સર, હુ આર યુ ફોર આસ્કિંગ મી, આઈ એમ યોર મધર, ઓકે, forget it, oh really, you are my mom, nice joke, stop laughing, okay, and come with me, we are going in party, I don't want to come with you, this is not my but it's your mother's decision, hope you don't ignore, yeah, you know I can't ignore them, let's sit baby, just wait 2 minutes, I have to take some material for project work. Okay, go and take and come fast and don't forget to sanitize your hands. Okay, fine. મનમાં આ માનસીને કોરોના થઈ જાય તો સારું, પણ આ ડાયનથી તો વાયરસ પણ દૂર ભાગે છે, ભગવાન મને જ કેમ આવી સાવકીમાં આપી। અનેરી સ્ટોર પર જાય છે અને મટીરિયલ લે છે અને ગાડીમાં બેસી જાય છે। માનસી ડ્રાઈવરને કહે છે, ડ્રાઈવર પહેલાં ઘરે જઈએ પછી પાર્ટીમાં જઈશું। શું કામ? માનસી, આપણે ડાયરેક્ટ પાર્ટીમાં જઈ શકીએ। અનેરી, આઈ વિશ કે આપણે જઈ શકીએ બટ લુક એટ યુ બેબ, આઈ વિશ કે આપણે જઈ શકીએ બટ લુક એટ યુ બેબ, યુ લુકિંગ બહેનજી એન્ડ મારી મારા ફ્રેન્ડ સામે ઇન્સલ્ટ કરાવવાની કોઈ જ ઈચ્છા નથી। Stupid friends, okay, I can understand, whatever you mean I don't want to know, okay, aapne ghare jaiye and you change and some makeup, okay fine Mansi, please don't eat my mind now, just shut up, okay, mane pan tari sathe vaat karama koi shock nathi। Thodi var ma banne jan ghare pahonche chhe ane કાર એક મોટા આલિશાન બંગલાની બહાર ઊભી રહે છે। સિક્યોરિટી ગેટ ખોલે છે અને માનસી અને અનેરી ગાડીમાંથી ઉતરે છે અને ઘરમાં જાય છે। અનેરી તેના રૂમમાં જાય છે અને બ્લેક નીપર વ્હાઇટ શાઇનિંગવાળું હાફ શોલ્ડર ટોપ પહેરે છે એન્ડ ખુલ્લા વાળ, આંખોમાં આઈલાઇનર એન્ડ ફેસ ઉપર ફાઉન્ડેશન અને મેકઅપ અને હોઠ પર રેડ લિપસ્ટિક એન્ડ સિલ્વર કલરમાં હાઈ હિલવાળા સેન્ડલ સાથે અનેરી કોઈ બોલિવૂડની ફેશન મોડલને પણ ટક્કર આપતી જણાય છે। અનેરી અને માનસી પાર્ટીમાં જાય છે જ્યાં અનેરીને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી હોતો। તે તો સાઈડમાં કાઉન્ટર પર ઊભી ઊભી તેના કાનમાં ઇયરફોન લગાવીને મ્યુઝિકની મજા લઈ રહી હોય છે અને થોડી જ વારમાં તેના ખભા પર કોઈ હાથ મૂકે છે અને તેને અભદ્ર રીતે અડીને કોઈ કહે છે, ઓહ નાઇસ બેબ, યુ લુકિંગ સો સેક્સી, નો હાથ હટાવતા જોવે છે તો તે તેનો સાવકો ભાઈ ડેવિડ હોય છે। તે તેને ઇગ્નોર કરે છે અને ત્યાંથી ચાલી જાય છે। પાછળથી ડેવિડ તેનો હાથ પકડે છે અને અનેરીને ગુસ્સો આવે છે। તે ગુસ્સામાં જ તેનો હાથ ઝટકાથી છોડવાનો પ્રયત્ન કરે છે, મારો હાથ પકડતા પહેલાં વિચાર કરજે, ડેવિડ તેની સામે જોવે છે અને ફરી એનો હાથ પકડે છે। અનેરીને ગુસ્સો આવે છે, તે તેનો હાથ છોડાવીને એ જ હાથે ડેવિડના ગાલ ઉપર જોરદાર તમાચો મારી દે છે અને ચપટી વગાડતા કહે છે, ડોન્ટ ટચ મી અગેન। પાર્ટીમાં રહેલા બધા લોકોનું ધ્યાન અનેરી અને ડેવિડને મારેલા તમાચા પર જાય છે। બધા ડેવિડની સામું જોઈ રહે છે અને અનેરી બધાની સામે કહે છે, સોરી એવરીવન, પ્લીઝ એન્જોય યોર પાર્ટી, ભાઈના ગાલ પર મચ્છર બેઠું હતું અને મારા લાડકા ભાઈનું લોહી મારા સિવાય કોઈ બીજું પીવે તે મને સહન નથી થતું, હું તો એ મચ્છરને મારવા જતી હતી, તો પણ સોરી ભાઈ, હવે પછી આવી પાર્ટીમાં ધ્યાન રાખજો। અનેરી ત્યાંથી પાર્કિંગ એરિયામાં જાય છે અને તેની કાર કાઢે છે।
ને ત્યાંથી ચાલી જાય છે. તેના મનમાં ખૂબ જ ગુસ્સો હોય છે. તે તેનું ટ્વિટર એકાઉન્ટ ખોલે છે. માયાની મુસ્કાન ના નામથી ટ્વિટરમાં તેનું ફેમસ એકાઉન્ટ હોય છે. કોટ્સ લખવાના શોખને લીધે તેને ઘણા ઓછા સમયમાં 750 ફોલોઅર્સ મળ્યા હોય છે. અહીંયા એકાઉન્ટ બનાવવાનો આઈડિયા પણ સ્નેહલે જ આપેલો હોય છે. જ્યારે પણ વધારે દુઃખી હોય કે કોઈ પણ લાગણી હોય એ તરત જ ટ્વીટ કરી દે છે અને તેના ફેન્સના અભિપ્રાયો વાંચે છે. અને આજે પણ તે ખૂબ જ ગુસ્સામાં છે, માટે તે ટ્વીટ કરે છે. સંબંધો સ્નેહના હોય, લોહીના હોય કે દિલના, વિશ્વાસ કરવાનો મન જ નથી થઈ રહ્યું. હવે તારા ટ્વીટ પર તરત જ એક રીટ્વીટ આવે છે, સંબંધોમાં વિશ્વાસ કરવાનો ના હોય, અને જેમાં વિશ્વાસ કરવો પડે ત્યાં સંબંધ નથી, સોદો હોય છે. આમ તો અનેરી બધાએ રિપ્લાયસ ખાસ વાંચતી નથી, પરંતુ આ માણસ તેને સૌથી પહેલાં અને સારો રિપ્લાય આપતો, માટે તે આ માણસને ફોલો કરે છે. તેને પણ આ માણસના ટ્વિટર્સ વાંચવા ગમે છે. આજે તે એકલી છે, માટે તેને મેસેજ કરે છે. હેલો, તો સ્નેહલનો કોલ હોય છે. તે ફોન ઉપાડે છે. હેલો, શું વાત છે, આજે તે મને કોલ કર્યો? પાર્થ જીજુની તબિયત તો સારી છે ને? અનુ, તું જ્યારે હોય ત્યારે તેને વચ્ચે કેમ લાવે છે? જા, તારી સાથે વાત જ નથી કરવી. ઓકે બાબા, સોરી, બોલ, શું કામ ફોન કર્યો? કેમ, કોઈ કામ વગર ફોન ના કરાય? ના, એવી વાત નથી સ્નેહુ, પણ તું પણ છોડ, મેં તારી સાથે વાત કરવા કોલ કર્યો છે. સારું, ચાલ આપણે વાતો કરીએ. તું બોલ, પાર્થ જીજુ શું કરે છે? અનુ, તું વળી એને લાવી? મારે એની કોઈ વાત જ નથી કરવી. અરે, તું આટલી ગુસ્સામાં કેમ છે? કંઈ થયું છે કે શું? હા, અમારી વચ્ચે ઝઘડો થયો છે, અને હવે તું કેમ, કેવી રીતે, શું કામ પૂછવાની હોય તો હું ફોન મૂકું. રિલેક્સ ને, હું એવું કંઈ નથી પૂછવાની. તમારી પર્સનલ લાઈફમાં મને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. ઓકે અનુ, તું હાલ શું કરતી હતી? તારું ટ્વીટ જોયું, ખૂબ જ સરસ છે. પણ તું ઓકે તો છે ને? હા, હું ફાઇન જ છું. એ તો માનજી સાથે પાર્ટીમાં આવી હતી એટલે મૂડ ખરાબ હતો. ઓહ, શું થયું પાર્ટીમાં? મૂકને એ બધું. હું તને મસ્ત વાત કહું, જલ્દી બોલ. શું? એક મસ્ત વાત હસે છે અને તું મસ્તી કરે છે ને? ના, આજે મેં પેલાને મેસેજ કર્યો. કોને? પેલા એમ ફાઈટરને. આ તો એ જ આઈડી છે ને જે તારી દરેક ટ્વીટનો જવાબ આપે છે અને એ પણ સારી શાયરી લખે છે. હા, મેં એને હેલો કહ્યું, પણ એનો હજી રિપ્લાય આવ્યો નથી. કદાચ મેસેજમાં વાત ના પણ કરતો હોય. ના, આનું તું રાહજો, મને વિશ્વાસ છે કે રિપ્લાય આવશે. મને તો લાગતું નથી. ચાલ શરત લગાવીએ, જોઈએ જોઈએ. રહ, તમને શું લાગે છે, એમ ફાઈટર માયાની મુસ્કાનને રિપ્લાય આપશે? બહુ જલ્દી મળીએ એમ ફાઈટરના ઇન્ટરેક્શન સાથે.